ઓકે તો આને શું કહેવાય? આ જો પાણી છોડે ચૂસવાને બદલે એને યા હાઈપરટોનિક, બરોબર ને? એટલે હાઈપર એટલે ઊંચું, હાઈપર વત્તા ટોનિક એટલે પેલું હાઈપર પોટેનિક, જે પાણીનું પેલું જે હાઈપર પોટેનિક એટલે જેમાં પાણીમાં વધારે, પાણી વધારે ઊંચું હોય, આ પોટેનિક એટલે પાણી, બરોબર? અને ટોનિક એટલે અંદરનું જે પેલું જે હોય એ, યા એટલે હાઈપરટોનિક અને હાઈપરપોટેનિક માં હવે તફાવત ખ્યાલ આવી ગયો. હાઈપરપોટેનિક એટલે જેમાં પાણી વધારે હોય એ, અને આ જો હાઈપરપોટેનિક એટલે જેમાં પાણી વધારે હોય, અને હાઈપરટોનિક એટલે જેમાં જે પેલામાં વધારે પાણી હોય, જે કોષ હોય એમાં, એટલે આ દ્રાવણમાં, એટલે દ્રાવણમાં પેલું વધારે હોય, એટલે આ ઘટનાને રસ સં, જો અહીંયા એને ગુજરાતી કર્યું છે, આ રસ સંકોચન એટલે શું? રસ સંકોચન, રસ વત્તા સંકોચ, સંકોચન એટલે શું? હા, સંકોચ થવું, બરોબર ને? એટલે આ રસ વત્તા સંકોચન એટલે આ રસ જો સંકોચાઈ જાય, એટલે કે ચણો સંકોચાઈ જાય, પેલું થઈ જાય, તો એ ક્રિયાને રસ સંકોચન, અને અંગ્રેજી એનું નામ શું? એટલે પેલા દ્રાવણનું નામ હાઈપરટોનિક. કેવું? કોષને રસ સંકોચન કહે છે, ખબર નહીં, હું બારો એક મિનિટ અંગ્રેજીમાં જોઈ લઉં એનું અંગ્રેજી નામ શું છે રસ સંકોચનનું. ઓકે, જો સી આ કીધું ને, આનું આ અંગ્રેજી નામ પ્લાઝ્મો એનાલિસિસ, પ્લાઝ્મોલિસિસ, એટલે ખબર નથી એને એનું રસ સંકોચન. પ્લાઝ્મો એટલે રસ, અને આનું છે વોટર એરોન હાઈપોટોનિક, હાઈપોટોનિક આઈસોટોનિક હાઈપોટોનિક આઈસોટોનિક અને અને પ્લાઝ્મોલિસિસ, યા એટલે આને ભાષાંતર ગુજરાતી બધું આડાવડું કર્યું છે, પેલામાં ટોનિક જ બંનેમાં વાપરે છે, એટલે અંગ્રેજીમાં શું છે કે હાઈપરટોનિક અને આઈસોટોનિક એવા નામ છે બે. એટલે હાઈપરટોનિક એટલે આ ઊંચું હોય તે, અને આઈસોટોનિક એટલે સરખું હોય તે, બરોબર? પણ તમારે ગુજરાતીમાં ખબર નથી એટલે મેળ વગરનું કર્યું છે કંઈ. હવે જો આ પ્રવૃત્તિ છે એમાં બીજું કંઈ નથી, એમાં આપણે જે હમણાં આ જે પ્રક્રિયાની વાત કરીને એના એની પ્રવૃત્તિ જ આપી છે કે તમે આ ઈંડા લીધા, કે ઈંડાનું ઈંડાના ટોચ પર નાનું છિદ્ર પાડી તેની અંદર રહેલી શરદી કાઢી નાખ્યા બાદ ઈંડાના કવચને દૂર કરવા તેને મંદ મૂકો. ઈંડાનું કવચ મોટે ભાગે સિયોસ્ટ બનેલું હોય છે, બહારથી પાતળી કવર કવચ કલા ઈંડાની ફરતે જોવા મળે છે. હવે ઈંડાનું છિદ્ર બાંધીને બંધ કરી ઈંડાને સ્વચ્છ પાણીમાં મૂકો અને 5 મિનિટ પછી નિરીક્ષણ કરો. આ શ્રુતિ દ્વારા પાણી અંદર દાખલ થતાં ઈંડું ફૂલે છે. હવે એ જ કવચ વગરના ઈંડાને પાણી મૂકો અને કરો. 5 મિનિટ બાદ ઈંડું સંકોચાઈ જશે. એટલે આપણે જે ચણાની વાત કરી હતી ને, એવી રીતે આ ખાલી ઈંડાની જ વાત કરી છે કે આ ઈંડાને તમે
ચોખ્ખા પાણીમાં મૂકો તો એ ફૂલી જાય, અને આ ખારા પાણીમાં મૂકો તો એ સંકોચાઈ જાય. સમજાઈ ગયું એટલું? એટલે આ એ જ પ્રયોગ પછી સૂકી દ્રાક્ષ અને જરદાલુ ઉપર કરવાનો છે, પણ બંનેનું પરિણામ એક જ આવે છે કે એટલે આ જો કાં દ્રાક્ષ ફૂલી જશે અને કાં એ સંકોચાઈ જશે. યસ yes.